फ्रेंड्स, आज आप एक नानकडा अभिनय गीत थी वीडियो नी शुरुआत करिए। चलो तो आप बधा अभिनय गीत गाइए। हो मारा आंगणा मा नाचे मोर, मोर ने पूछे ढेल, ढेल ने पूछे मोर, कोण आव्यो तो छो, नाम सु एनु, काम सु एनु, क्यानो ए रहवासी, नाम सु एनु, काम सु एनु, क्यानो ए रहवासी, छेल छोगारी पागड़ी सोपे, हाथ मा इने वासरी सोपे, हो इने केता सब नठ कट नठो रे माखण छो, कौन आव्यो तो छो, ओ मारा आंगणा मा नाचे मोर, मोर ने पूछे ढेल, ढेल ने पूछे मोर, कौन आव्यो तो छो। काया छे पातरी पर पीरी पीतांबरी, पग मैने जांजरी सोपे, हाथ पर एने वासरी सोपे, हो इने केता सब नट कट नठो रे माखण छो, कोण आव्यो तो छो, ओ मारा आंगणा मा नाचे मोर, मोर ने पूछे ढेल, ढेल ने पूछे मोर, कोण आव्यो तो छो। નટખટ કાંદાનું ગીત સાંભળવાની મજા આવી ને? હવે આપણે આગળ ભણીએ બાળકો। તમે આગળના વિડીયોમાં ગ મ ન જ શીખી ગયા ને, તો તમને આવડી પણ ગયું હશે, અને દાદાજીની લાકડી પણ શીખી ગયા ને, એને શું કહેવાય? કાનો કહેવાય। તો તમે ગ ને કાનો ગા, મ ને કાનો મા, ન ને કાનો ના, અને જ ને કાનો જા, એ પણ શીખી ગયા, અને તમને બધાને આવડી પણ ગયું હશે। તો હવે આપણે આ મૂળાક્ષરોને ખોટા અક્ષરમાં લખતા શીખીએ। વિદ્યાર્થી મિત્રો, અહીં ક મ ન જ ચાર મૂળાક્ષરો આપેલા છે। હવે આપણે આ ચાર મૂળાક્ષરોની મદદથી ખોટો અક્ષર લખતા શીખીએ। તો અહીં જુઓ તો આશાનું ચિત્ર છે। તમને જોતા ખબર પડી જ ગઈ હશે કે આશાનું ચિત્ર છે, નળનું ચિત્ર છે। તો બાળકો અહીં નીચે જુઓ, ખાલી જગ્યા અણ। તો આ ચાર મૂળાક્ષરમાંથી હું કયો અક્ષર લખીશ? તો અહીં નળ શબ્દ બનશે। કોણ કહેશે મને? આરવ બોલ। તો આ ચારમાંથી આપણે કયો મૂળાક્ષર લખીશું તો નળ શબ્દ બનશે? ન। વેરી ગુડ। તો અહીં આપણે નીચે શું લખીશું? ન। જો બાળકો, ન અણ શબ્દ બની ગયો ને। હવે આપણે બીજું ચિત્ર જોઈએ બાળકો। આ શાનું ચિત્ર છે? પતંગનું। ઉત્તરાયણમાં તમને પતંગ ચગાવવાની મજા આવે છે ને? ખૂબ મજા આવે છે, બરાબર ને? તો હવે કોણ મને કહેશે અહીં શું લખેલું છે? પટ ખાલી જગ્યા। તો આ ચારમાંથી કયો મૂળાક્ષર આવશે અહીં? સીટ બોલ તો બેટા, કયો મૂળાક્ષર આવશે? ગ આવશે। ખૂબ સરસ। તો હવે આપણે અહીં ગ લખીશું। જુઓ, પટ ગ બની ગયો ને પતંગ શબ્દ। હવે આ પતંગને જોઈને મને એક જોડકડું યાદ આવ્યું। ચાલો તો આજે આપણે એક જોડકડું ગાઈએ। પતંગ લઈને ચાલ્યો બાબુ, પતંગ લઈને ચાલ્યો બાબુ, હાથમાં લીધી ફીરકી, હાથમાં લીધી ફીરકી,
પેચ લગાવી પતંગ કાપે, પેચ લગાવી પતંગ કાપે, ચંગુ મંગુ સાથે, ચંગુ મંગુ સાથે। હવે આપણે આગળ શીખીએ। આ ચિત્ર શાનું છે? ભમરડાનું। તમે ઘરે રમો છો ને, તમને રમવાની પણ મજા આવતી હશે। તો બાળકો મને કહો જોઈએ, અહીં નીચે શું લખેલું છે? ભ ખાલી જગ્યા ર ડો। તો અહીંથી હું કયો અક્ષર મૂકીશ તો ભમરડો શબ્દ બનશે? કોણ કહેશે મને? પંથી બોલ તો બેટા, કયો મૂળાક્ષર અહીં આવશે? મ। વેરી ગુડ। તો આ મ અક્ષરને હું અહીં લખીશ। ચાલો તો આપણે લખીએ મ। જોયું ને બાળકો, ભ મ ર ડો, ભમરડો શબ્દ બની ગયો ને। હવે આપણે આગળનું ચિત્ર જોઈએ। આ ચિત્ર પર તમે ઓળખી જ ગયા છે, શાનું ચિત્ર છે? પેનનું। તો અહીં જુઓ, પે ખાલી જગ્યા। તો આ ચાર અક્ષરમાંથી હું કયો અક્ષર અહીં લખીશ તો પેન શબ્દ બનશે? કયો? ન। વેરી ગુડ। તો આપણે અહીં ન લખીશું। જુઓ બાળકો, પે ન। તો અહીં પેન શબ્દ બની ગયો ને। ઓ, આ પેનને જોઈને તમને કોઈ ઝડકડું યાદ આવે છે? આવે છે। ચાલો તો આપણે બંને જણ પેનનું ઝડકડું ગાઈએ। દુબઈની બિલ્લી ફરવા ગઈ દિલ્હી, દિલ્હીના બજારમાં પહોંચી ગઈ સવારમાં, બજારમાંથી લીધી પેન મંગુભાઈને ચડ્યું ગે। મિત્રો, હવે આપણે કાનાવાળા ખોટા મૂળાક્ષર લખતા શીખીએ। મિત્રો, અહીં ગને કાનો ગા, મને કાનો મા, નને કાનો ના, જને કાનો જા, આ કાનાવાળા શબ્દ તમે શીખી ગયા ને। તો હવે આ શબ્દની મદદથી આપણે ખોટો અક્ષર લખતા શીખીએ। તો બાળકો અહીં જોવો જોઈએ, આ શાનું ચિત્ર છે? કહો જોઈએ, શાનું ચિત્ર છે? ગાજરનું। તમને બધાને ગાજર ભાવે છે ને? તો અહીં જુઓ, ખાલી જગ્યા જ ર। તો અહીં હું કયો મૂળાક્ષર મૂકીશ તો ગાજર શબ્દ બનશે? કયો મૂળાક્ષર મૂકીશ? ગને કાનો કા। તો હવે આ ગા અક્ષરને હું અહીં લખીશ। ચાલો તો આપણે લખીએ। ગને કાનો ગા, ગાજર। કયો શબ્દ બન્યો? ગાજર શબ્દ બન્યો। હવે આપણે બીજું ચિત્ર જોઈએ। શાનું ચિત્ર છે? કોણ કહેશે મને? વંશ બોલ તો, શાનું ચિત્ર છે? જામફળનું। તો બાળકો અહીં ખાલી જગ્યા મ ફ ર। તો અહીં આ ચારમાંથી હું કયો અક્ષર મૂકીશ તો અહીં જામફળ શબ્દ બનશે? કયો? જને કાનો ચા। તો હવે આ જા અક્ષરને હું અહીં લખીશ। ચાલો તો આપણે લખીએ। જને કાનો ચા। લખો અહીં જા મ ફ ર, કયો શબ્દ બન્યો? જામફળ શબ્દ બન્યો। તો આ જામફળને જોઈને મને એક ગીત યાદ આવે છે, ચાલો આપણે ગાઈએ। જામફળ લાવ્યા દાડમ લાવ્યા, જામફળ લાવ્યા દાડમ લાવ્યા, લાવ્યા દડા ખાટી, લાવ્યા દડા ખાટી, જગ્ગુભાઈ તો ભણવા બેઠા, જગ્ગુભાઈ તો ભણવા બેઠા, હાથમાં લઈ પાટી, હાથમાં લઈ પાટી। તમને ખોટા મૂળાક્ષરો અને ગીત ગાવાની મજા આવી ને? આવી જ મજા આપણે આગળ પણ કરતા રહીશું।